પોપલેટા અખિલ ગુજરાતના રાજપૂત યુવા સંઘ દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોપલેટામાં અખિલ ગુજરાતના યુવા સંઘ દ્વારા વિવિધ પ્રકારની માહિતી અપાતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોપલેટા શહેર તેમજ પોપલેટા તાલુકામાં વસતા રાજપૂત સમાજના ભાઈઓએ હાજરી આપી હતી. તેમજ આગામી કાર્યક્રમ ભૂચર મોટી શહેર શ્રદ્ધાંજલિ પ્રથમ સત્ર પંચાયત તેમજ વિશ્વ ફોર્સની જરૂરિયાત સામે ક્ષત્રિય સમાજને ઉપયોગી માટેનો આ અપાતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અખિલ ગુજરાતના યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંત્રી ધોરાજીના ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ ભાયાવદર ગધેતળ ગામના પ્રમુખ તેમજ આગેવાનો અને ઉપલેટામાં વસતા રાજપૂત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું. આજે ઉપલેટા મુકામે ઉપલેટા રાજપૂત સમાજ અને ઉપલેટા તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના ગામોને એકત્રિત કરી અને એક ભૂચર મોરીનો સાતમના દિવસે જે કાર્યક્રમ થાય છે ત્યાં ભયંકર મોટું યુદ્ધ થયેલું, 30,000 રાજપૂતો શહીદ થયેલા, મહારાણા પ્રતાપના યુદ્ધ, પાણીપતના યુદ્ધ જેવું જ પણ અહીંયા યુદ્ધ થયેલું. એ યુદ્ધની અને જે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ દર ચિત્રા સાતમે કરવામાં આવે છે. જે કાર્યક્રમમાં અત્યાર સુધીમાં માનનીય વડાપ્રધાન પણ આવી ગયા છે, વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે, આનંદીબેન પટેલ પણ આવી ગયા છે. એવા કાર્યક્રમમાં આવતી એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં ક્ષત્રિય રાજપૂતો ઓછામાં ઓછી 2,00,000ની સંખ્યામાં ભેગા થાય અને દરેક ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના જે પ્રશ્નો છે એને સરકારમાં વાતો આપી શકાય તેમજ શ્રદ્ધાંજલિ આપી શકાય અને એક વિશ્વકોષની જે જબરજસ્ત કામગીરી, જે 50,00,000 રાજપૂતો ઓરિજિનલ જે ગુજરાતમાં વસે છે એને એક ગિરાસદાર રાજપૂત સમાજના વ્યક્તિ તરીકે અને પોતાની બાયોડેટા જે ઓરિજિનલ રાજપૂતો છે એનો એક ઇતિહાસ બની શકે અને એની એક હિસ્ટ્રી બની શકે અને એની એક ડિરેક્ટરી બની શકે એવા આયોજનથી ગામે ગામ ફોર્મ ભરવામાં આવ્યા છે. અત્યારે પણ જે ઉપલેટા તાલુકામાંથી અને રાજપૂત સમાજ શહેરમાંથી આવેલા છે એ તમામ આ ફોર્મ 8 દિવસ પહેલા લઈ ગયા હતા અને આજે પણ લઈને આવ્યા છે. અને અમારા જે સમાજના 2 આગેવાન છે હેમંતસિંહભાઈ અને ભરતસિંહભાઈ એ 28 ગામ રાજપૂતોના ઉપલેટા તાલુકાના ગામે ગામ ફર્યા છે અને આ બધી માહિતી એકત્રિત કરી છે. એ અનુસંધાને આજનો આ કાર્યક્રમ રાજપૂત સમાજના તમામ ગામમાંથી આગેવાનો, સરપંચો, ક્ષત્રિય સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ તમામને શહેરમાંથી અને તાલુકામાંથી બોલાવવામાં આવ્યા છે કે આ મુદ્દે સાતમને દિવસે ખૂબ મોટી સંખ્યામાં રાજપૂતો ઉમટી પડે. સમગ્ર ગુજરાતમાંથી રાજપૂતો આવવાના છે. સમગ્ર ગુજરાતનો આ વિશ્વકોષની જે ગણતરી અત્યારે અમારી જે થઈ રહી છે કામગીરી ચાલુ છે, છેલ્લા 2 દિવસ બાકી છે, એ અનુસંધાને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. વિપુલ ધામીચાનો રિપોર્ટ, ઉપલેટા.